રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો બંધ કરાતા રેશન કાર્ડ ધારકોમાં આક્રોશ. ગુજરાત પુરવઠા વિભાગને અપગ્રેડની પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ ગુજરાતભરના હજારો રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આજે બંધ થતા આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાત પુરવઠા વિભાગે અપગ્રેડની પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ ગુજરાતભરના હજારો રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આજે બંધ થયો હતો. જે રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડમાં એક પણ વ્યક્તિના આધાર કાર્ડ સીડિંગ કરવાનું બાકી હોય તેવા તમામ રેશન કાર્ડ ધારકોના હજારો રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવાયા હતા. ઓનલાઈન કોમ્પ્યુટરમાં જે તે કાર્ડ ધારકોના નાની વયના બાળકો કે જેમના આધાર કાર્ડના બની શક્યા હોય તેઓના રેશન કાર્ડમાં મળી શકતા પુરવઠાને રોકી દેવાયો હતો. ઓનલાઈન કોમ્પ્યુટરમાં 2 લીટીના મેસેજમાં 6 માસ કે તે કરતાં વધુ સમયથી પુરવઠો ના મેળવ્યો હોય અને નજીકની મામલતદાર કચેરી ખાતે ઝોનલ ઓફિસનો સંપર્ક કરવાની સૂચના જારી કરતી સ્કોલ આવી જાય છે. જોકે તેઓ દર માસે તો પુરવઠો મેળવી જ રહ્યા છે અને તેઓ એકાએક આ રીતે કોમ્પ્યુટરમાં પુરવઠો બંધ બનાવતા રેશન સંચાલકો અને કાર્ડ હોલ્ડરો સાથે રકઝક અને આક્રોશના બનાવો સવારથી વિતરણના સમય દરમિયાન ગુજરાતભરમાં વધતા જોવા મળ્યા છે. ગાંધીનગરથી ઓપરેટ થતા પુરવઠા વિભાગના ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિઓને લઈને તેમજ અપગ્રેડેશનની પ્રક્રિયાને લઈને ઊભી થયેલ સ્થિતિને ઉચ્ચ કક્ષાએ પુરવઠા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. મારું નામ કિશોરભાઈ રાઠોડ છે. હું આજે દુકાન ઉપર આગળ ગયો અને મેં જોયું કે મારે 4 વ્યક્તિઓ હતા એની જગા પર ખાલી 2 જ વ્યક્તિના નામ પુરાવ્યા. અમારા નાના બાળકો અને નાની છોકરીઓ છે. હવે એ લોકોના જે અપડેટ થયેલા આ લોકો કહે છે કે ભાઈ આધાર કાર્ડ નથી એટલે એના હિસાબે જે પુરવઠા ખાતા ઉપરથી એ લોકોએ અમારા નામ ને એ બધું કેન્સલ કરી નાખેલું છે. પણ કે આ અત્યારે નાના બાળકો હોય એ લોકોનું તો અત્યારથી ક્યાંથી આધાર કાર્ડ ને એ બધું નીકળે અને અમુક આધાર કાર્ડને આટલું અમે કંઈ પ્રક્રિયા કરેલી છે પણ છતાં બી એ લોકો કહે છે કે ભાઈ હજારે તમારે 3 મહિના લાગશે 6 મહિના લાગશે. તો ત્યાં સુધી આ જે આ નવા નવા અખતરા જે નવા નવા કરે ત્યાં સુધી અમારે તો જે અનાજની જે પ્રોબ્લેમ થાય તો ઊભો ને ઊભો ને. શું નામ છે કાકા તમારું? મારું નામ છે ભગવાનભાઈ મંજીભાઈ ભીલ, બાલકૃષ્ણ સોસાયટી. હવે હું વારંવાર રેશન કાર્ડની દુકાને જઈ રહ્યો છું. હવે મોદી સાહેબ એક બાજુ એવું કહે છે કે મફત અનાજ આપવું છે મફત અનાજ આપવું છે, પણ આની અંદર એવું થાય છે કે પુરવઠા અધિકારીઓ જે કાયમ માટે નવા નવા પેતરા રચતા હોય છે નવા નવા કાયદા ઘડતા હોય છે એની અંદર એક નાનો હોય કે એક ઉંમરવાળા વડીલ હોય એમનો અંદર પંજો ના આવતો હોય તો શું એનો આધાર કાર્ડ ના લિંક થતું હોય તો એને અનાજ નહીં આપવાનું? આવું ના હોવું જોઈએ. રેશન કાર્ડ હોય એને અનાજ મળવું જોઈએ. આ રીતે મારી સરકારને વિનંતી છે કે જે પુરવઠા અધિકારીઓને બી મારી વિનંતી છે કે મહેરબાની કરીને આવી રીતે ઘરડા માણસોને ધક્કા નહીં ખવડાવતા અને આવી રીતે ક્યાંય પણ અનાજ આપવા માટે વિનંતી છે.